સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જામનગર ખાતે રાષ્ટ્રીય માનવતા ગૌરવ પુરસ્કાર 2023નું થશે આયોજન. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર મા મીડિયા હાઉસના નેજા હેઠળ જામનગર ખાતે જેપીટીપી સહિયારે રાષ્ટ્રીય માનવતા ગૌરવ પુરસ્કાર 2023નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેના અનુરૂપ માહિતી જામનગર ખાતે પ્રેસ પરિષદ દ્વારા મીડિયા મિત્રોને આપવામાં આવી હતી. સામાન્ય રીતે લોકો પોતાના પ્રિયનો જન્મદિવસ ધામધૂમથી ઉજવાય તેવી ખેવના રાખતા હોય છે અને લગભગ ઉજવે પણ છે, પરંતુ જામનગર ખાતે પોતાના પુત્રનો જન્મદિવસ કંઈક અનોખી રીતે માનવી નાણાંનો દુરુપયોગ ન કરતા તેજેન્દ્રસિંહ જાડેજાએ તેમના પુત્ર પુષ્પરાજસિંહ જાડેજાના જન્મદિવસે તેના જન્મદિવસમાં ઉપયોગમાં આવતા નાણાંનો સદુપયોગ કરી જામનગર એવા સેવાભાવી લોકો કે જેમણે કોરોનાકાળથી માંડી અન્ય દિવસોમાં પણ માનવતાને મહેકાવી છે તેઓને પુરસ્કૃત કરી સન્માનિત કરવાનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવનાર છે. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આગામી 21 એપ્રિલના રોજ 7 સીઝન્સ રિસોર્ટમાં જામનગર ખાતે મા મીડિયા હાઉસ અને જેપીટીપીના નેજા હેઠળ આયોજક તેજેન્દ્રસિંહ અને ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા રાષ્ટ્રીય માનવતા ગૌરવ પુરસ્કાર 2023નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જામનગરના વરિષ્ઠ મહેમાનોમાં આંતરરાષ્ટ્રીય રાજપૂત યુવા સંઘના પ્રમુખ પીટી જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મંત્રી હકુબા જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેજા, દિવ્યસ અકબરી, મેઘજીભાઈ ચાવડા, હેમંત ખવા સહિત એકતા બાસુડા, પ્રખ્યાત નોબત અખબારના તંત્રી અને અન્ય સન્માનિત સમાજશ્રેષ્ઠીઓ મહેમાનો પણ ઉપસ્થિત રહેશે અને ટીવી જગતના સુપ્રસિદ્ધ અભિનેતા અભિનેત્રીઓ રાજકુમાર કનોજિયા, અનુરાધ સિંહ, નાફે ખાન, સુરિન્દર ઠાકુર, શ્યામલ ભેમૈયાજી, ડિમ્પલ ચૌધરી અને ધારસી બિરડિયાના હસ્તે માનવતાની મહેક પાથરનાર તમામ મહારથીઓનું સન્માન કરવામાં આવશે, જેમાં રાજ્યભરના વિવિધ મીડિયા પણ સહભાગી બનશે. જે ભવ્ય કાર્યક્રમ વિશે વધુ માહિતી તેજેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇનાયત ખાન પઠાણ દ્વારા પત્રકાર પરિષદ દ્વારા આપવામાં આવી હતી. સુપુત્રનો જન્મદિવસ છે તો એ રીતે જે નોર્મલી બધા પૈસાનો દુર્વ્યય થાય છે એ ના થાય, એનો થોડો બચાવ કરી અને એનું સારી જગ્યાએ ઉપયોગ કરી અને જે લોકો સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જે લોકો અલગ અલગ ફિલ્ડમાં પોતાનું નામના ખ્યાતિ મેળવી છે, એ બધાને માન સન્માન આપી અને હજી પ્રોત્સાહિત કરી કે વધારેમાં વધારે લોકો સારામાં કાર્ય કરે, એના માટે થઈને આપણે જે એવોર્ડ ફંક્શનનું આયોજન કર્યું છે જેમાં બોલિવૂડ કલાકાર બોલાવી છે, ખાસ કરીને જે લોકોએ કોરોના ટાઈમમાં કોરોના વોરિયર્સ તરીકે કામ કરેલું છે, પોલીસથી લઈ અને આપણા પત્રકાર મિત્રો સુધી બધા એમાં આવી જાય છે, આઉટ લેવામાં આવે છે, તો એવા જેટલા અમારા ધ્યાને આવે છે દરેક મિત્રોને માન સન્માન આપી અને સ્ટેજ ઉપરથી એમને મોમેન્ટોથી લઈ અને સન્માનિત કરી અને એમનું માન વધારવા માટેનું અને પ્રોત્સાહન આપી કે હજી વધુમાં વધુ સારા કાર્યો કરે અને આવા આગામી દિવસોમાં આનેથી પણ વધારે અમે પ્રોત્સાહન આપી શકીએ એવી શુભેચ્છાઓ સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કરી છીએ. નમસ્કાર તમામ પત્રકાર ભાઈઓને. જેમ આપણા સિનિયર પત્રકાર ખાન સાથે જેમ વાત કરી એ પ્રમાણે હું કહું છું, હું તેજેન્દ્રસિંહ જાડેજા, ક્રાઈમ જ્યોત ન્યૂઝ, કેસી ન્યૂઝ, કે જેમ ખાન સાહેબે વાત કરી કે ભાઈ મારા પુત્રનો, મારા પુષ્પરાજનો, મારા દીકરાનો બર્થડે છે, એમાં અનગિનત ખર્ચો કરીને બર્થડે મનાવતા હતા દર વર્ષે, તો આ વર્ષે કંઈક એવું વિચાર્યું ભાઈ કંઈક આપણે સારું કાર્ય કરીને એના હિસાબે આપણે એવું વિચાર્યું ભાઈ જે લોકોએ સારા સારા કાર્ય કર્યા છે એ લોકોને કંઈક સન્માન મળે અને ભવિષ્યમાં એને પ્રોત્સાહન મળે કે ભાઈ વધારે પડતું કંઈક સારું કાર્ય કરે, એના માટે થઈને આપણે એક નેશનલ હ્યુમેનિટી પ્રાઇડ એવોર્ડ કરીને એક ફંક્શન રાખેલું છે, તો જે મારા મિત્ર, મારા પાર્ટનર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સજેસ્ટ કર્યું કે ભાઈ આપણે અનગિનત એટલો ખર્ચો કરીએ છીએ એની જગ્યાએ કંઈક એવું કરીએ આપણે કે જેમાં કંઈક લોકોને બેનિફિટ મળે, સહી મળે અને આપણા જે પૈસા છે આપણે જે બગાડીએ છીએ એનો સહી ઉપયોગ થાય, તો એના હિસાબે ભાઈએ મને સજેસ્ટ કર્યું કે ભાઈ આપણે કંઈક આવું કરી કે જે લોકોએ કોરોના કાળમાં એ સિવાયની ગૌ સેવા કરી છે, સારા સારા કાર્ય કર્યા છે, તો એ લોકોને એવોર્ડ આપી અને સન્માનિત કરી અને એ પણ બોલિવૂડ એક્ટરના હાથે કે તાકે એને પ્રોત્સાહન મળે અને આગળ ભવિષ્યમાં એની જગ્યાએ બીજા પણ જે લોકો છે એ આવું કાર્ય કરવાનો વિચાર કરે, એના હિસાબે અમે નેશનલ હ્યુમેનિટી પ્રાઇડ એવોર્ડ 2023નું 7 સીઝન રિસોર્ટમાં એક એવોર્ડ ફંક્શન રાખેલું છે, જેમાં આપણે પોલિટિક્સના સારા સારા મંત્રી, ધારાસભ્યો,
એ લોકોને પણ ઇન્વિટેશન આપેલું છે, એ લોકો પણ આવવાના છે. મુંબઈથી 5-6 બોલિવૂડ એક્ટર આવવાના છે. અને એ સિવાય આપણા મીડિયાના પત્રકારો પણ ઘણા બધા છે, ઘણી ઘણી જેવી કોરોના જેવી ઘણી ઘણી પરિસ્થિતિ આવી કે જ્યાં કન્ટિન્યુ એ લોકો પોતાનું ઘર ફેમિલી વિચાર્યા વગર કન્ટિન્યુ સતત રહે અને કંઈક ને કંઈક મીડિયા કવરેજ કરવા માટે તેને ત્યાં રહેતા રહ્યા. કે જે બધા સેવા કરે છે તો બધી વસ્તુ બરાબર છે, પણ એ સિવાયનો પત્રકારનો રોલ છે જે મોસ્ટ ઓફ કે જે આવા કાર્યમાં ખરીદે એ લોકો પોતાનું ફેમિલીની ચિંતા કર્યા વગર જે કન્ટિન્યુ દોડી રહ્યા છે, એવા લોકોનો પણ આપણે એવોર્ડ આપી અને સન્માનિત કરી. તો આવો એક ભાઈ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મને એક સજેસ્ટ કર્યું, ભાઈ આવો આપણે એક પ્રોગ્રામ કરીએ. એનાની સાથે આપણે આવનારી 21 તારીખ 21 એપ્રિલ સાંજે 7 વાગ્યા થી 11 વાગ્યા લગીનો 7 સીઝર રિસોર્ટમાં આપણે એક પ્રોગ્રામ કરેલો છે. મારી પાસે જે જે વસ્તુ ધ્યાનમાં આવે છે એમને નોમિનેશન તરીકે હું એમને શું કાર્ય કરેલા છે એ હું જોઈ અને આ તે વિચારેલો પછી એના પછી હું ફાઈનલ કરી ડિસિઝન લઈને બતાવું છું. અને વાત રહી જેમાં આપણે નામ જાહેર કરવાનું, તો નોર્મલ નામ કે પત્રકારમાં કહીએ તો આપણે ખાન સાહેબ છે, પરેશભાઈ છે, વિપુલભાઈ છે, આવા અંગીનર જે આપણે મીડિયા પાર્ટનર તરીકે પણ જોડાયેલા છે. એ સિવાય આપણે વકીલ મંડળમાં કહી તો નોર્મલ આપણે એડવોકેટ નીતલ ધ્રુવ થી કરી વકીલ અશોક નંદા, દિનેશ વિરાણી સાહેબ, અને જે જજીસ તરીકે રહી ગયેલા છે, અને પીએમ લાખાણે, પિયુષભાઈ લાખાણી હાઈકોર્ટમાં જે એડવોકેટ ની પ્રેક્ટિસ કરે છે, જે પોતે સવારે જજીસ તરીકે રહી ગયા. તો નોર્મલ કેટેગરીથી કરીને હાઈ ફાઈ ડીજીપી તરીકે જે આપણે વિરાણી સાહેબ રહી ચૂક્યા છે, અશોક નંદા સાહેબ રહી ચૂક્યા છે, જજ તરીકે પીએમ લાખાણી રહી ચૂક્યા છે, તો એમનું કન્ફર્મેશન છે, એ લોકો બધા આવે છે. પછી આપણે પોલીસ બેડામાં કહીએ તો નોર્મલ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ જાડેજા કરીને જે આપણે ગુચ્ચી ટોપમાં સારામાં સારું કામ કરેલું છે, જે માંડે સાહેબ સાથે હતા, એમનાથી કરી અને રિટાયર્ડ ડીવાયએફપી કરીને જીઆર ગઢવી સાહેબ કરીને એ પણ એમની ફૂલ ફેમિલી સાથે આવવાનું છે, કન્ફર્મેશન છે. હમણાં આપણે જોડે બે જે વાયરલ કરેલા છે. એ સિવાયનો આપણે કે ભ્રષ્ટાચાર, તો એમાં એસીબી પીઆઈ જેસી સુરેજા સાહેબ, ચંદુભાઈ જે સુરેજા સાહેબ, એમનું કન્ફર્મેશન છે, એ આવવાના છે. આ જ રીતે આરઆર સેલ, પછી નોર્મલ આપણે ગૌશાળાથી કરીને જેટલી સેવા પ્રવૃત્તિઓ કરી છે, એ સિવાયનો આપણે મોક્ષ ફાઉન્ડેશન ચલાવે છે વિક્રમથી કરીને. જયારે ઘણો એવો બનાવ બની ગયો હતો કે ભાઈ કોરોના ટાઈમમાં પોતાની ફેમિલીના મેમ્બર જયારે એક્સપાયર થઈ ગયા ત્યારે પોતાની ફેમિલી એમને એક્સેપ્ટ કરવા તૈયાર નહોતી, એ સમયે વિક્રમસિંહે મોક્ષ ફાઉન્ડેશન વાળા એ પોતે પોતાને જીવ જોખમમાં નાખી અને પોતે ટૂંકમાં એનો જે કઈ દફન વિધિ જે કઈ થતું હોય અગ્નિ સંસ્કાર એ કરેલું છે, જે કઈ કાસ્ટ વાઇઝ, તો એવા લોકોને આપણે આવરી લીધેલા છે. એટલે મોસ્ટ ઓફ જે કહેવાય ને કે જે અમારી ધ્યાનમાં અમારી નજરમાં જે આવેલું છે કે જે નાનામાં નાનું નામ છે અને જેને કાર્ય કરેલા છે અને જે સારું નામ છે, આ બધા અમે આવરી લીધા છે. હવે એ સિવાયનો મીડિયામાં અમે એ રજૂઆત કરી છે કે અમારી ધ્યાન બહાર કઈ રહી જતું હોય, જેમ કે આપણે હમણાં પ્રશ્ન કર્યો કે ભાઈ ખાન સાહેબ નો તમે ઉલ્લેખ કર્યો કે ભાઈ બીજા કોઈ નહીં, તો અમારા ધ્યાનમાં જેટલા આવેલા છે તો એટલા લોકોને તમે ઓલરેડી એને સન્માન આપવાની ઓલરેડી તૈયાર કરી લીધી છે. અને બીજું પ્રેસ કોન્ફરન્સ નું મેઇન ખાસ કારણ એ હતું કે આના હિસાબે પ્રેસ કોન્ફરન્સ ના હિસાબે વાયરલ થાય અને જે અમારા ધ્યાનમાં નથી એ પબ્લિક ના ધ્યાનમાં આવે અને કોઈ માણસ અમને કોઈ ગાઈડ કરે કે ભાઈ આ વ્યક્તિએ પણ આવું સારું કાર્ય કર્યું છે અને આને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવાનું કાર્ય કરવા જેવું છે, તો અમે મોસ્ટ એમનો વેલકમ કરી છે અને સ્ટેજ ઉપર એને સન્માન આપવા માટે અમે મીડિયા મિત્રોને આવકાર કરતા અભિનંદન. મિત્રો, આપણે બધા પત્રકાર મિત્રો અને પત્રકાર પરિવાર વચ્ચે આજે જ્યારે પ્રેસ કોન્ફરન્સની આયોજન કર્યું છે ઉપસ્થિત ત્યારે આપની સમક્ષ આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ છે શા માટે આયોજન છે એ વિશે બે વાત કરી અને જે આપણા મુખ્ય આયોજક છે કે આપ વિસ્તારની માહિતી આપશે ના પહેલા કે જામનગરમાં મારી સમજણ મુજબ હું નાને પાયે થી જામનગરના પેઢી પાસે એવા અખબારનું આયોજન છે સમજે છે કવરના અત્યાર સુધીના મીડિયાના મારા અનુભવના આધારે આ પ્રથમવાર એવી ઘટના છે કે જો મીડિયા પરિવારે જામનગરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો બોર્ડ આપી સન્માનીય વ્યક્તિના વર્તસ્તે સિનિયર સિટીઝન અને સમાજમાં સારી સેવા આપનાર જામનગરના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માન કરવાનો કાર્યક્રમનું આયોજન આ પ્રથમવાર થઈ રહ્યું છે અને એ પાછા મીડિયા સાથે જોડાયેલા મીડિયા પરિવાર એટલે આજે તારીખ 21ના રોજ જામનગરના રિસોર્ટ ખાતે સરસ મજાનું મુંબઈના નામાંકિત ફિલ્મની એક્ટોરની ઉપસ્થિતિમાં અને રાજ્ય સરકારના મંત્રી
અને ધારાસભ્ય જામનગરના પ્રતિષ્ઠિત વ્યક્તિની ઉપસ્થિતિમાં એવું જ અનુસંધ આયોજન થયું છે કે આપણા તેજેન્દ્રસિંહ જાડેજા તેમજભાઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા આ બંને આપણા મીડિયા સાથે જોડાયેલા છે વર્ષોથી અને એમના તેજેન્દ્રસિંહ જાડેજાને ખુશીની વાત છે તેજેન્દ્રસિંહ જાડેજાના સુપુત્ર પુષ્પરાજસિંહ જાડેજાના જન્મદિવસ એ દિવસે છે. જનરલી લોકો પોતાના બાળકોના જન્મદિવસ કોઈ હોટલમાં કે બીજે ક્યાં બીજી સાઈડ ઉજવતા હોય છે, માહોલ ખર્ચો કરતા હોય છે. ત્યારે અમને એક બહુ સરસ મજાનો વિચાર આવ્યો કે ભાઈ આમે હું મારા સનનો જન્મ બર્થડે બર્થડેની ઉજવણી કરીશ, લાખ બે લાખ રૂપિયા 3 લાખ રૂપિયા ખર્ચો થશે. એનાથી બહેતર એ છે કે મારી એવી ઈચ્છા છે કે જામનગરના વર્ષોથી જેમણે સ્વર્ગીય કંપનીનો પોતાનું યોગદાન આપ્યું લોકોનું મુંબઈની અને સારા સારા લોકોની ઉપસ્થિતિમાં સન્માન કરું એવું મેં વિચાર્યું છે. કારણ છે એટલે એ મારું સરસ મજાનું આયોજન છે એમનું. તો આપણને વિસ્તારથી છે ને મુખ્ય આયોજક આપણા જામનગરના તેજેન્દ્રસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા આપણને માહિતીદાર કરશે અને એ કાર્યક્રમનો શું હેતુ છે અને કેવી રીતે છે એ સંપૂર્ણ માહિતી આપણે વિસ્તારપૂર્વક આપશે. થેન્ક યુ. સારા હેતુ સાથે આયોજન કરવા જઈએ ત્યારે ખાલી એટલું પૂછવાનું કે હવે 21 તારીખ આપણો કાર્યક્રમ છે, આજે 16 તારીખ થઈ, તો કેટલા વ્યક્તિઓનું સન્માન કરવાના છે, ક્યાં ક્યાં ફિલ્ડમાં એ લોકો જે કે એચિવમેન્ટ્સ છે એની વિગતો છે કે આપણી પાસે? તો જોકે જોઈને તો જેટલા કોરોના ટાઈમે છે જે સિવાયના ગૌશાળા ચલાવે છે એ સિવાયના પણ જેટલા જેટલા સારી નામના ધરાવે છે, જેમ કે આપણે કહીએ તો વકીલથી કરીને જજીસ લગીને રિટાયર, નોર્મલ પોલીસથી કરી અને જીપીએસ આઈપીએસ લગીને, અને પત્રકારમાં કહીએ તો આપણે જેમ બધા પત્રકારોથી કરીને પત્રકાર ઓનર લગીને તંત્રી સુધીના, એ સિવાયના જેવા કોઈ પણ પબ્લિકને જે ધ્યાનમાં નથી, મીડિયાને પણ ધ્યાનમાં નથી કે જેમની પાસે માની લો કે રૂપિયા નથી પણ મહેનત કરવા માંગે છે, કે જેમ કે ભાઈ મારી પાસે મારે મહેનત કરવી છે, મારે સેવા કરવી છે પણ મારી પાસે રૂપિયા નથી, તો એમાં જેમને કોઈ રૂપિયા આપે છે જે મને મહેનત કરે છે એમને પણ આપણે સન્માનિત કરીએ છીએ. કે જે આપણે જોઈએ ને કે મોસ્ટ ઓફ એવો આપણે ગૌશાળાનું એક કાર્યાલય, ઓકે, ઘણા વ્યક્તિઓ એવા છે ભાઈ જે ગૌ ક્યાંય રસ્તામાં બીમાર હોય આ ત્યાં તો એના ટૂંકમાં એને લઈ જવા માટે ઉપાડવા માટે એમની પાસે તાકાત છે પણ રૂપિયા નથી, તો એવા લોકો જે મહેનત કરે છે એને આપણે સન્માનિત કરવાનું આયોજન કર્યું છે. જે નોર્મલી કે ને સાવ નાની કેટેગરીથી કરી અને સારી કેટેગરી કરીને મોસ્ટ ઓફ બધા આપણે આમાં આવરી લીધેલા છે. મોસ્ટ ઓફ બધા આપણે, મારો પ્રશ્ન એ છે આપણે ધારો કે નામ જાહેર ના કરીએ પણ એ વસ્તુનો લિસ્ટ શોર્ટ લિસ્ટેડ કરેલું છે આપણે અત્યારથી યાદી બની ફૂલ લિસ્ટ તૈયાર કરેલું છે એટલે એવા કેટલા વ્યક્તિઓ છે આપણે જેનું સન્માન કરવું? અત્યારે આપણે 72 મેમ્બર્સ છે જેમને આપણે સોશિયલ મીડિયામાં પેજ વાયરલ કરી લીધા છે, એમના ફોટો એમના નામ એના ડેઝિગ્નેશન સીકે ના બરોબર, અને આપણે સોશિયલ મીડિયામાં વાયરલ કરી લીધા છે અને મોસ્ટ ઓફ ફિક્સ થઈ ગયું છે કે આપણે મોસ્ટ ઓફ એ લોકોને બધાને સન્માનિત કરવાનું છે. ચાલુ કરશું અને એક બીજું મારે ભૂલાઈ ગયું જેમ કે આપણે કીધું ભાઈ કઈ કઈ ફિલ્ડ માં તો એક ડોક્ટર નું બાકી રહી ગયું આપણે તો ડોક્ટરમાં આપણે એક આરટી જાડેજા સાહેબ કરીને છે જે આપણે નામ સાંભળેલું જ આવશે આપણે કોડેલ કોલોનીમાં પોતાનો પ્રાઇવેટ છે અને સમર્પણ મારું પણ 21 કરે છે અને એ સિવાય કોરોના સમયે કે જ્યારે મોસ્ટ ઓફ બધા ક્લિનિકો આ તે અમુક એવા એવા ટૂંકમાં બંધ હતા એ ટાઈમે તેને ફ્રીમાં સેવા કરેલી છે અને સમર્પણમાં તે 24 કલાક એને હાજરી આપેલી છે પોતાનું પ્રાઇવેટ છે એ બંધ કરીને પણ એટલે મોસ્ટ ઓફ જેટલું અમારા ધ્યાનમાં જેમ મેં પહેલાં કીધું એમ જેટલું અમારા ધ્યાનમાં આવ્યું છે એ મોસ્ટ ઓફ ને બધા અમે આવરી લીધા છે. અને બીજી એક મીડિયાનો હું એક નંબર વિનંતી કરું છું જે અમારા ધ્યાન બહાર છે એ અમને સજેસ્ટ કરે કે ભાઈ આવું આવું છે અને જેમ ઘણું બધું એવી ચર્ચા સાંભળી કે ભાઈ ટૂંકમાં ઘણી બધી જગ્યાએ કે ભાઈ પૈસા આ તે તો આપણે મોસ્ટ ઓફ કોઈ પાસે પણ એક રૂપિયો પણ લેતા નથી. જે કાંઈ છે જેમ ભાઈ ધર્મેન્દ્રસિંહે કીધું કે અમે બે ભાઈ રૂપમાં બેસીને એક રૂપમાં વિચાર કરતા હતા કે મોસ્ટ ઓફ શું છે કે ભાઈ અમે ખુદ દરબાર હોય એટલે અમારા મોજો કે પ્રમાણે દીકરાની એ પ્રમાણે અમને એવી આગ્રહ હોય પણ અમારી પાસે કઈ કે ના આવ્યા પણ દીકરાના બર્થડે માં કાલ સવારે એમ કેવો છે કે ના પપ્પા હુ ધ બેસ્ટ યુ આર માય ગ્રેટ ફાધર તો એ રીતે અમે મોસ્ટ ઓફ સમય પ્લાનિંગ કરતા જ હોય છે અને ઘણો રૂપિયા વેપરતા પણ હોય છે
તો એમાં અમે બે ભાઈઓ એક ચર્ચા કરતા હતા. અત્યારે ધર્માનંદસિંહ મને ચર્ચા કરી, ભાઈ મોસ્ટ ઓફ અમે આપણા રૂમમાં પૈસા તો રેફરમાંના છીએ, તો એની જગ્યાએ કંઈક આવું સારું કાર્ય કરીએ. જેમ તમે કીધું ને એવી રીતે મીડિયાના ઘણા બીજા મિત્રો, એ સિવાયના સિનિયર એડવોકેટ, ડીજીપી, એ લોકો એવું સજેસ્ટ કર્યું કે ભાઈ ટૂંકમાં થોડો ઘણી રિસર્ચ કરો, કંઈક સપોર્ટની જરૂર હોય તો અમને કહો, અમે બેઠા છીએ. કે અમારી પાસે સમય નથી કે અમે આવું વિચારી છીએ પણ કરી ન શકતા, તમે આવું વિચાર્યું એ પણ બહુ માનતા છે, આવું કર્યો જે કાંઈ ઘટતું હોય અમને કહ્યું. એ પછી અમે નોર્મલી વિચાર્યું હતું કે ભાઈ એક બોલિવૂડ સેલિબ્રિટીને બોલાવીએ, એમાંથી જેમ જેમ બધા એનો સપોર્ટ જેમ મળતો રહ્યો એ પ્રમાણે આજે અમે એવું આયોજન કર્યું છે કે મોસ્ટ ઓફ મારા ધ્યાનમાં એવું નથી કે ભાઈ અમારી પરિવાર સિવાય કે સૌરાષ્ટ્રની માલિકા, એક સિટીની માલિકા, એક જામનગર જેવા એક નાના સિટીની માલિકા, છ છ બોલિવૂડ એક્ટર એક સાથે એન્ટ્રી કરે. પણ મોસ્ટ ઓફ જોઈએ એવા વડીલોના આશીર્વાદ, અને જેટલા આપણે સારા સારા ગ્રુપના કોન્ટેક્ટના છીએ એ લોકો આપણે સપોર્ટ કર્યો કે ભાઈ તમે કરો મહેનત, અમે બેઠા છીએ, તમે આ જે કાર્ય જે આવું વિચાર્યું એ પણ ઘણું છે, એના હિસાબે છ છ બોલિવૂડ એક્ટર બોલાવી છે.